છેલ્લા ઘણા સમયથી કચ્છ અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભુજમાં આજે એનસીપી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને લોકોને જોડાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા એનસીપીના કાર્યકર્તા રેશમા પટેલે જણાવ્યું હતું કે એનસીપી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કાર્યાલય ખોલી રહી છે. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અમે લોકોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે હવે ગુજરાતમાં અને કચ્છમાં રાજકીય પરિવર્તનની જરૂર છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપના સભ્યો દ્વારા હવે ગુંડારાજ વધી ગયું છે, જેને ખતમ કરવા માટે એનસીપી દ્વારા પ્રયત્નો કરવામાં આવશે અને તેની સામે લડશે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એનસીપીનો ઉમેદવાર મજબૂતાઈથી ઉતરશે તેવું જણાવ્યું હતું. અમે એનસીપી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કાર્યાલયોના ઓપનિંગ કરી રહ્યા છીએ. આ એક જનસંપર્ક કાર્યાલય તરીકે અમારું અહીંયા કચ્છ જિલ્લાનું એક મુખ્ય કાર્યાલયનું આજે ઉદઘાટન હતું અને એ પ્રસંગે અમે અહીંયા હાજરી આપવા માટે આવ્યા છીએ અને એક મેસેજ આપવા માંગીએ છીએ કે હવે ગુજરાતને રાજકીય પરિવર્તનની જરૂર છે, કચ્છને રાજકીય પરિવર્તનની જરૂર છે. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રપંચો અને એના એટલા બધા વધી ગયા છે, એમના જે ગુંડારાજ એને ખતમ કરવા માટે એનસીપી મજબૂતાઈથી એની સામે લડશે અને આગળ આવતી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એમાં અમારો કેન્ડિડેટ મજબૂતાઈથી મેદાનમાં ઉતરવાનો છે અને એની પણ આખી સ્ક્રિપ્ટ અને જે પ્લાન છે એ અમે આજે ચર્ચા કરી લીધી. ચોક્કસ રીતે પ્રશ્નો તો અનેક છે. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારથી લઈ અને ગુંડાશાહી સુધીના દરેક કાર્યો કર્યા છે. એની સામે અમારી રણનીતિ એટલી જ છે કે અમે પ્રજા માટે એક સરળ જીવન આપી શકીએ. રોડ, રસ્તા, પાણી, ગટરની સમસ્યાઓ જે છે એ પણ આજ સુધી ગુજરાતમાં સોલ્વ નથી થઈ, કચ્છમાં સોલ્વ નથી થઈ. આજે પણ આટલું સુંદર મજાનું કચ્છ, જ્યાં સંતોનું એક હાથ છે એવું કહેવામાં આવે છે, આવા કચ્છને આજ પણ ખાલી એક કચ્છ નહીં દેખા, કુછ નહીં દેખાના નારા સાથે આપણે ન વધાવી શકીએ. કારણ કે બહુ બધી અહીંયા સરસ મજાની સુંદર આ ભૂમિ છે, તો એને આપણે સુંદરથી કંડારવાની જરૂર છે. તો એ કચ્છ માટે અમે જે પ્રાથમિક જરૂરિયાત છે, જે ગરીબ લોકોની જરૂરિયાત છે, જે મધ્યમ વર્ગની જરૂરિયાત છે, એના માટે એનસીપી પાર્ટી લડશે. કારણ કે અમને બી ખબર છે કે આપણે મેટ્રો ટ્રેન કે બુલેટ ટ્રેનની જરૂર નથી, આપણે રોડ, રસ્તા, પાણી વ્યવસ્થા, ગટર અને હોસ્પિટલો, શિક્ષણની જરૂરિયાત છે, જે આજે ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે. એટલે દરેક મુદ્દાઓ સાથે અમે લડવાના છીએ અને પ્રજાને પણ આપના માધ્યમથી આહ્વાન કરું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પાડી દો અને એનસીપીને એક મોકો આપો, મજબૂતાઈથી તમારી સેવા કરવા માટે ક્યાંય પણ કચાશ નહીં રહેશે. આ ચોક્કસ રીતે એના ઉપર પણ અમારી કારોબારીની મિટિંગ આગામી દિવસોમાં મળવાની છે અને એના ઉપર પણ ચોક્કસ રીતે અમે કાર્યવાહી કરશું. અમારી જે તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે, જે રાજકીય તૈયારી છે, જે રાજકીય રણનીતિ છે એ અમે શરૂ કરી દીધી છે. અમારી પ્રદેશ કમિટી નક્કી કરી અને એમાં પણ બહુ જલ્દી જાહેરાત કરી દેશે.